नमस्कार मित्रों, एक्टिव पैसिव में आपणे सामान्य भविष्यकाल एटले के सिंपल फ्यूचर टेन्स तरफ आगळ वधीए। अने मित्रों, शेल विल चेंज मे अने मस्ट आपेलुं छे। मित्रों, आने सामान्य रीते आपणे मॉडर्न ऑक्सिलरी कहेता होईए छे, एनो उपयोग आपणे सामान्य भविष्यकाळ अथवा तो साधा भविष्यकाळमां करता होईए छे, बराबर। मित्रों, आ एक स्ट्रक्चर लिख्युं छे, एक्टिव होय छे अंदर सब्जेक्ट એટલે કે કરતા પ્લસ મોડેલ ઓક્ઝિલરી એટલે મોડેલ ઓક્ઝિલરી એટલે મિત્રો આનો કોઈ આનો મૂળ રૂપ અથવા તો ભૂતકાળનો રૂપ હોય, બરાબર। પછી બી વિમાન છે મિત્રો, પછી કર્મ અને અન્ય શબ્દો છે મિત્રો, જ્યારે એને આપણે પેસિવમાં લઈ જઈશું, બરાબર યાદ રાખજો। કર્મ એટલે કે કરતા તરીકે સબ્જેક્ટ તરીકે, પછી મોડેલ ઓક્ઝિલરી જે છે એમનો એમ જ રહેવા દેવાનું છે, પછી બી મૂકવાનું છે કમ્પલસરી, અને V1 છે તો તમારે V3 કરવાનું છે। પછી બાય અને કરતા અને અન્ય શબ્દ જે આવતા હોય તે, બરાબર। હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ મિત્રો, બધાના સંયુક્ત એક્ઝામ્પલો છે, નેગેટિવ ના, ક્વેશ્ચન ના, ઉવાળા, બરાબર। હવે તમે જોઈ શકો છો યાર, જજ વિલ પ્લે ચેસ ટમોરો, બરાબર। શું આવશે મિત્રો? ચેસ, બરાબર। ચેસ શબ્દ આગળ આવશે, ચેસ વિલ બી પ્લે છે, એનું થર્ડ ફોર્મ થશે પ્લે, કોના દ્વારા? જય, બાય જય ટમોરો, બરાબર। સેકન્ડ સેન્ટેન્સ છે, આઈ કેન સોલ્વ ધીસ સમ, શો ધીસ સમ, બરાબર। તો ધીસ સમ આગળ આવશે, ધીસ સમ કેન બી તો આપણે જયારે એનું પેસિવ બનાવીએ મિત્રો, તો શું નથી લેતી? તો કે ટી, આ કર્મ ફોર્મ છે, બરાબર। તો ટી વિલ નોટ એમ મૂકી દેવાનું છે, બરાબર મિત્રો। પછી તમારે બી ટેક નું થર્ડ ફોર્મ શું થશે મિત્રો? ટેકન, કોના દ્વારા? મીના દ્વારા, બાય મીના, બરાબર। યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ, જો શું તમારે બગાડવાનું જોઈએ? ટાઈમ, બરાબર। તો ટાઈમ શુડ નોટ બી લખવાનું છે કમ્પલસરી, બરાબર। વેસ્ટ છે એનો વેસ્ટેડ, બાય કોના દ્વારા? યુ, બાય યુ, બરાબર। તો નકાર આવે તો મિત્રો નોટ પછી બી મૂકવાનું છે, બરાબર। હવે મિત્રો અહીંયા મેં એક પ્રશ્નાર્થ સેન્ટેન્સ લખ્યું છે, જો કે વિલ યુ બાય અ ન્યુ કાર નેક્સ્ટ યર, બરાબર। તો શું ખરીદશો મિત્રો તમે? કર્મ આવશે, પ્રશ્નાર્થ છે એટલે મોડેલ ઓક્ઝિલરી છે એ એમનું એમ જ રહેશે, એટલે કે વિલ એમનો રહેશે, બરાબર। પછી અ ન્યુ કાર શું મૂકવાનું છે આપણે? બી, બી બાય નું થર્ડ ફોર્મ શું થશે મિત્રો? બોર, કોના દ્વારા? યુ, બરાબર। તો કે બાય યુ નેક્સ્ટ યર, બરાબર। અને જે પ્રશ્નાર્થ છે એનો આપણે પ્રશ્નાર્થનો પ્રશ્નાર્થ કરવા દઈશું, બરાબર। ડબલ્યુએચ વર્ડ આવે મિત્રો, તો તમને ખ્યાલ છે આપણે આગળના, કે ડબલ્યુએચ આવે તો એને એમને રહેવા દેવાનું છે, બરાબર। તો વોટ આઈ એમને રહેશે, અગાઉ આપણે વાત કરી ચુક્યા છીએ એમ, કે વોટ વાળા વાક્યની અંદર કર્મ હોતું નથી, એટલે વોટ વિલ ઇટ નું થર્ડ ફોર્મ આવશે, એટલે ઇટર, બાય યુ ટુ નાઇટ, બરાબર। હવે જો વેન વિલ યુ રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, જો વેન એ પછી ડબલ્યુએચઈ વાળું ફરીવાર, તો વેન વિલ એમ નો આવશે, વોટ વાળા વાક્યમાં કર્મ હતું નથી એટલે એ કર્મ આવ્યું નહીં, પરંતુ વેન માં કર્મ છે, શું? તો કે ઇંગ્લિશ બુક, બરાબર। વેન વિલ ઇંગ્લિશ બુક રીડ નું થર્ડ ફોર્મ રેડ,
by you. बराबर? Who can solve this sum? जो who है उसे मित्रों, who वाला आपके में आपने अगर सीखी गया है, who नीचे के शो मुख्य मित्रों, by whom? बराबर? By whom? मशीन can हमने बोला By whom can show this sum? मशीन मित्रों शो मुख्य से me अरे solve आपके मित्रों बराबर से बी ऑप्शन है बराबर क्रिकेट विल नॉट प्लेड बाय मी मित्रों तो पैसिव से पैसिव माथी आपने एक्टिव करवाना है बराबर तो क्रिकेट विल नॉट प्लेड बाय मी कोना द्वारा मारा द्वारा એટલે કર્તા તરીકે શું આવી જશે આઈ મોડલ ઓબ્ઝર્વેટિવ ટુ સે વિલ નોટ નો નોટ I will not play cricket. बराबर? I जो can वालों से जब ऐसे के अंदर be बराबर? Can English language be spoken by me? Sorry by you? तो आया can एम नंबर से can और आपसे कितना तरीके हैं? Can you speak? अनुमोद रूप से जैसे ना show तो के English बराबर तो જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જે તમારા મિત્રો પેસિવ કરતી વખતે મોડેલ ઓક્સિલરી અને જે વી 1 છે એના પછી મિત્રો આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈએ મિત્રો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે યાદ રાખવાનું છે કે એમીઝાર વત્તા આઈએનજી વાળું રૂપ છે બરાબર એમ જ્યારે પેસિવ કરીએ છીએ એટલે એમીઝાર પછી તમારે આઈએનજી વાળું રૂપ છે એની જગ્યાએ બીઈંગ મૂકવાનું છે અને જે વી 1 છે એનો આપણે શું મૂકી દઈશું એટલે કે જે ક્રિયાપદ છે આઈએનજી વાળું મૂકશું વી 3 બરાબર હવે એક એક્ઝામ્પલ આપી દઉં મિત્રો કે આઈ એમ ઈટિંગ પાણીપુરી નાઉ શું ખાઈએ છીએ પાણીપુરી પછી તમારે આ કર્મ લીધું પાણીપુરી ઇઝ બીઈંગ ઇટ્સ એ આઈએનજી વાળું છે તો બીઈંગ થઈ ગયું આઈએનજી નું બરાબર વજબ ઈટ એનું આપણે ત્રીજું રૂપ મૂકશું ઈટન બાય આઈ સે સમી સે એટલે મી બરાબર એવી રીતના પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જો તો એની અંદર વોઝ વેર વત્તા આઈએનજી વાળું રૂપ આવશે તો આપણે ચાલુ વર્તમાન કાળની અંદર જ્યાં એમીઝાર વત્તા બીઈંગ વિક્ષી મૂકતા એવી રીતના જો ભૂતકાળ હોય તો આપણે વોઝ વેર પછી એના પછી બીઈંગ અને પછી વી 3 મિત્રો મૂકી દેવાનું છે બરાબર તો ચાલુ કાળ પછી મિત્રો પૂર્ણ કાળ આવશે તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એટલે મિત્રો કે પૂર્ણ વર્તમાન કાળ તો એની અંદર શું આવશે તો કે હેવેઝ વત્તા વી 3 આવશે આમાં તો ઓલરેડી વી 3 આપણને આપેલું જ છે બરાબર તો હેવ હેઝ વત્તા તમારે શું મૂકવાનું છે બીઈંગ આ યાદ રાખજો મિત્રો કે હેવ હેઝ સાથે બી મૂકી દેતા નહીં આ બરાબર યાદ રાખજો બી મૂકજો અને વી 3 મૂકી દેજો બરાબર એક એક્ઝામ્પલ આપી દઉં મિત્રો આઈ હેવ ઓલરેડી ટેકન ટી તો મિત્રો ટી શબ્દ આગળ આવશે કર્મ તરીકે તો ટી સાથે શું મૂકશું આપણે હેઝ ઓલરેડી શું મૂકવાનું છે બી ટેકન બાય આઈ સે સામેનું સેટ એટલે શું થઈ જશે आप आखु जोई शको छो जो आपने गमे तो मित्रों आ सब्सक्राइब करजो लाइक करजो जय हिंद जय भारत